નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટૂંકા દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ. ટૂંકા દાખલા માટે ત્રણ સૂત્રો છે. એમાં પહેલું સૂત્ર સહવિચરણ આપેલું હોય તો આર બરાબર સીઓવી એક્સ વાય એટલે કે કોવેરિયન્સ એક્સ વાય ના છેદમાં એસ એક્સ ઇન્ટુ એસ વાય, એનું બીજું સ્વરૂપ છે એસ એક્સ વાય ના છેદમાં એસ એક્સ ઇન્ટુ એસ વાય. ત્રીજું સૂત્ર છે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. અને ત્રીજું સૂત્ર છે આર બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ એક્સ. બાકીના અગાઉ જે મોટા દાખલામાં જે સૂત્રનો ઉપયોગ થતો હતો એ સૂત્રનો ઉપયોગ તો આપણે અહીંયા કરવાના છીએ. મિત્રો, આપણે ટૂંકા દાખલાઓ જોવાના છે. તો સૌ પહેલાં કાર્લ પિયર્સન મૂળ સૂત્ર, જેના દ્વારા આપણે એક ટૂંકો દાખલો જોઈએ. નીચે આપેલા પરિણામો પરથી સહસંબંધાંકની કિંમત શોધો. કોવેરિયેશન એક્સ વાય જેમ એસ એક્સ સ્ક્વેર બરાબર ત્રણ જેમ પાંચ, એસ એક્સ જેમ એસ વાય બરાબર એક જેમ બે હોય તો સહસંબંધાંકની કિંમત આપણે શોધવાની છે. હવે અહીં કોવેરિયેશન એક્સ વાય જેમ એસ એક્સનો સ્ક્વેર બરાબર ત્રણ જેમ પાંચ આપેલું છે, તો એને બીજા સ્વરૂપે કોવેરિયેશન એક્સ વાયના છેદમાં એસ એક્સનો સ્ક્વેર બરાબર ત્રણના છેદમાં પાંચ લખી શકાય, અને એસ એક્સના છેદમાં એસ વાય બરાબર એકના છેદમાં બે લખી શકાય. આ બંને સ્વરૂપને આપણે ગાણિતિક સ્વરૂપોમાં લખ્યા. ત્યારબાદ કોવેરિયેશનનું સૂત્ર થાય કોવેરિયેશન એક્સ વાય ના છેદમાં એસ એક્સ ઇન્ટુ એસ વાય. આ સૂત્રમાં આપણે ત્રણ કિંમતની જરૂર છે, કોવેરિયેશન એક્સ વાય, એસ એક્સ અને એસ વાય. પરંતુ અહીંયા તમે જો તો આ સૂત્ર જેવું જ સ્વરૂપ દેખાય છે, પરંતુ અહીંયા એસ એક્સનો સ્ક્વેર છે. એસ એક્સનો સ્ક્વેર છેદમાં છે, છેદમાં આપણે એસ એક્સ જોઈએ છે. તો અહીંયા અંશમાં એસ એક્સ વડે ગુણીએ એટલે એસ એક્સ એસ એક્સ ઉડી જશે, એટલે કોણ વધશે? એસ એક્સ. અને બીજું છેદમાં લખીએ એસ વાય. તો આ બંને કિંમતો આપણી પાસે છે, કોવેરિયેશનના છેદમાં એસ એક્સનો સ્ક્વેર અને એસ એક્સના છેદમાં એસ વાય. તો આની કિંમત છે ત્રણના છેદમાં પાંચ, અને આ બંનેની કિંમત છે એકના છેદમાં બે. તો ત્રણ એકા ત્રણ અને પાંચ ગુણ્યા બે દસ, ત્રણના છેદમાં દસ બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ. તો અહીંયા આપણો જવાબ થશે આર બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ. ત્યાર પછી એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામ મળે છે. એન બરાબર દસ, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર બોતેર, એસ એક્સ બરાબર ત્રણ, સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર બરાબર એકસો સાઠ. તો આ માહિતી પરથી સહસંબંધાંક શોધો. તો સૌથી પહેલાં આપેલ વિગત પરથી આપણે એસ વાય શોધીશું. તો ધોરણ અગિયારની અંદર એસ વાયનું સૂત્ર આપણે જાણી ગયા છે કે એસ વાય બરાબર વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર છેદમાં એન બરાબર વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર કેટલો છે? એકસો સાઠ, અને એન બરાબર દસ. તો એકસો સાઠના છેદમાં દસ, એકસો સાઠ ભાગ્યા દસ બરાબર સોળ, સોળનું વર્ગમૂળ ચાર. તો એસ એક્સ બરાબર થશે ચાર. હવે સૂત્ર આર બરાબર બીજા સૂત્રનો આપણે ઉપયોગ કરશું, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કેટલો છે? બોતેર. એન આપેલો છે દસ,
sx 3 અને sy આપણે શોધેલો છે 4 તો 72 10 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 120 72 ભાગ્યા 120 એટલે 0.6 તો આપણો માંગેલો જવાબ કેટલો થશે 0.6 એક શાળાના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓનો નિદર્શ લઈ તેમની ઊંચાઈ સેમીમાં અને વજન કિલોગ્રામમાં નીચેની માહિતી પરથી નીચેની વિગત મળેલ છે SXY 90,000 SX 25 SY 10 Y bar 160 અને X bar 160 અને Y bar 55 આ પરથી ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક શોધો તો n બરાબર 10 SXY 90,000 SX 25 SY 10 X bar 160 અને Y bar 55 આપેલા છે આ વિગતોને ધ્યાનમાં લઈ તો ત્રીજું સૂત્ર આવશે સિગ્મા XY માઇનસ n ઇન્ટુ X bar ઇન્ટુ Y bar છેદમાં n ઇન્ટુ SX ઇન્ટુ SY તો સિગ્મા XY 90,000 n 10 X bar Y bar X bar 160 અને Y bar 55 છેદમાં n 10 SX 25 અને SY 10 એટલે 25 અને 10 તો 90,000 માઇનસ આ બંનેનો 3 નો ગુણાકાર 88,000 છેદમાં નો ગુણાકાર થાય 2500 એટલે 2000 ભાગ્યા 2500 તો r બરાબર 0.8 થશે હલો વિદ્યાર્થી મિત્રો તે જ રીતે તમે આ દાખલાઓની પણ પ્રેક્ટિસ કરશો